લેપટોપ ઓપરેટર કરી અને ગીત પ્રેઝન્ટ કરવાના છે એવા માનનીય અને ખૂબ જ કોમેડી મેન હરિભાઈ પટેલ સાહેબ સ્વાગત કરશે. જય હરિભાઈ પટેલ, જય જય તાલિયા દેજો. અવાજ અને તાલિયા હોની હી ચાહીએ, તભી તો કાર્યક્રમ કા મજા આયેગા. અને એક વાત કાયમ યાદ રાખજો, ગીતકારે બહુ સરસ ગીત બનાવ્યું છે. ઇન કેસ ચાલુ કાર્યક્રમમાં લાઈટ જાય તો ટ્રાય યાર, પેલું ગીત યાદ છે ને, જો બકા. યસ, વેરી ગુડ, ખૂબ સરસ. બાળકો, મને આ બધા બાળકો બહુ ગમે છે, કારણ કે એ મને સમજી ગયા છે. એટલા માટે હું પણ એમને સમજી ગયો છું. એક મજા છે, આ પણ એક શિક્ષણની પરિભાષા છે કે બાળક જ્યારે મેદાનમાં હોય ત્યારે હસતું હોય, એના બધાય દાંત મને દેખાતા હોય તો મજા છે. પણ પ્લીઝ પછી એડવર્ટાઇઝ નહીં કરતા દાંતની, કારણ કે તમે બધા બ્રશ ઘસીને કરતા નથી, એટલે દાંતમાં થોડુંક અમથું પીળું દેખાય છે. કંઈ વાંધો નહીં, હવે આપણે સ્વાગત કર્યું. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત અતિથિ દેવો ભવતી થાય, એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. પણ જ્યાં સુધી પરમાત્મા પરમ કૃપાળુ પરમેશ્વરનું દીપ પ્રાગટ્ય જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી કાર્ય અધૂરું છે. તો હું અહીં તમામ ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપરથી માફી ચાહું છું, ચાલુ પ્રોગ્રામે આપને ઊભા કરવા માંગુ છું, પણ શું કરું, મજબૂર છું યાર. તો તમામ મહેમાનો પોતાની જગ્યા પર ઊભા થઈ અને અહીંયા દીપ પ્રાગટ્ય માટે આવશે. આપણે તાળીઓ પાડી મહેમાનોનો અભિવાદન કરીશું. ખૂબ સરસ વેલકમ. આપણા મેનેજર, ડાયરેક્ટર, ઓર્ગેનાઇઝર શ્રીમાન રાજેશ સર આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ શાંત વ્યક્તિત્વ છે એમનું. એ તમામ મહેમાનોને લઈ જઈ રહ્યા છે સંજય સાહેબ પરમાત્માના સાનિધ્યની અંદર. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સંજય સાહેબ તસ્મે શ્રી ગુરુવે નમઃ. સંજય સાહેબ દીપમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદ, શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા જ દ્રવિણ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ. તાલબદ્ધરની જય યાર. પાછળ બેઠેલા પેરેન્ટ્સને પણ વિનંતી છે કે તમારે પણ બે હાથ છે, અહીં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે, તો તમે પણ તાળીઓ પાડી એક સાથ સહકાર આપો એવી સારા પરિવાર આપની પાસે એક અપેક્ષા રાખે છે. શાંતિ રૂપે સંસ્કૃતિકા નમસ્તે, 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 નમો નમઃ. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેના માટે આપણા વડાપ્રધાન પણ ખુદ ગર્વ કરે છે. આજે ભલે દિલ્હીના શાસન પર બેઠેલા હોય પણ જયારે ગુજરાતની અંદર